બસ નંબર ત્રણસો પંચોતેરની આ એક એવી કહાની છે કે અત્યારે પણ લોકો મોડી રાતે બસની અંદર સફર કરતા બીવે છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ચીનની અંદર બનેલી ઓગણીસો પંચાણુંમાં બસ નંબર ત્રણસો પંચોતેરની કહાની વિશે તો તમે પણ આવા કહાનીના વિડીયો તમને પણ જોવાના પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કરી દેજો અને સુનિલભાઈ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો આજની આ વિડીયોને આપણે શરૂ કરી લે છે આ કહાની શરૂઆત થાય છે આપણું પાડોશી દેશ ચીનની અંદર ચૌદ નવેમ્બર ઓગણીસો પંચોણુ ના દિવસે આ બસ નંબર ત્રણસો પંચોતેર નામની બસ એના રૂટ ઉપર જઈ રહી હતી બસ ની અંદર ડ્રાઈવર અને લેડીઝ કંડક્ટર સિવાય બીજું કોઈ નાતું ખાલી હતી અને આ બસ એક ટોપ ઉપર છે ત્યારે આ બસની ઉપર એક વીસ બાવીસ વર્ષ છોકરો અને એક દાદીમાં આ બસ ની ઉપર ચડી જાય છે અને ઠીક કંડક્ટર ની પાછળ વાળી સીટ માં દાદીમાં અને આ છોકરો બેસી જાય છે અને આ બસ એના બીજા ટોપ તરફ ચાલવા લાગે છે અંધારી રાત હતી અને સુમસામ જંગલોની વચ્ચે રહીને આ રસ્તો પસાર રહ્યો છે અને આ બસ સિવાય બીજું પણ કોઈ સાધન જોવા ના મળતું હતું અને આ બસ એના બીજા ટોપ ઉપર જેને ઉભી રહેશે તારે આ બીજા બસ સ્ટોપ ઉપર છે કપલ એટલે કે પતિ પત્ની આ બસ ની ઉપર ચડી જાય છે અને આ બસ એના ત્રીજા સ્ટેશન તરફ ચાલવા લાગે છે અને આ બસ એના માર્ગે ચાલતી જ જાય છે ચાલતી જ જાય છે અને તારે આ ડ્રાઈવર જોયે છે કે બસ ની આગળ કોઈ બે લોકો બસ ને ઊભી રાખવા માટે હાથ કરી રહ્યા છે એટલે ડ્રાઈવર કહે છે કે આ સુમસામ રસ્તા પર કોઈ સ્ટેશન પર નથી અને આ બે લોકોએ વિચેતર કપડા પહેરેલા છે અને અહીંયા આગળ બસ ઊભી રાખવી સારું નથી એટલે લેડિઝ કંડક્ટર હોય છે ડ્રાઈવરને કહે છે કે એવું પણ થઈ શકે છે કે આ લોકો કોઈ આગળ નાટક માં કોમ કરતા હોય અને ઉતાર માં કપડા બદલવાનું ભૂલી ગયા હોય અને એક આપડી આખરી બસ છે ને આપડે અમને નહી પણ બેસાડીએ તો પણ અમને આખી રાત અહીં રહેવું પડશે એટલે કન્ડક્ટર ની વાત સાંભળીને ડ્રાઈવર બસ ને રોકેસે છે અને આ બે લોકો બસ ની અંદર આવે છે ત્યારે કંડક્ટર અને બસ માં બેઠેલા બધા લોકો જોયે છે કે આ તો બે જણા નથી પણ આ બે જણા કોઈ એકને સહારો વાલીને બસની ઉપર ચડાવી રહ્યા છે અને આ ત્રણે જણા બસ ની છેલ્લી સીટમાં જઈને બેસી જાય છે અને બસ એસ ચાલવા લાગે છે એટલે આ દાદીમાં વારંવાર પાસું વરીને જોયે છે કે આ ત્રણ જણામાંથી બેના ચહેરા બિલકુલ સાફ દેખાઈ રહ્યા છે અને વચ્ચે બેઠે છે એનો ચહેરો બિલકુલ નથી દેખાઈ રહ્યો અને આ ત્રણે જણા એકદમ વિચેતર લાગી રહ્યા છે અંદર બધા લોકો આ ત્રણ જણાનો ચહેરો જોઈને ડરવા લાગે છે અને આ બસ એક સ્ટોપ ઉપર છે તારે આ કપ્પલ બેઠેલા પત્ની એ નીચે ઉતરી પડે છે અને આ બસ મારે તરફ ચાલવા લાગે છે આ દાદીમાની જે છોકરો એ છોકરા ને આ દાદી માં થપ્પડ મારી દેશે અને કહે છે કે તમારું મારું ચોરી કર્યું છે તું મને આપી દે એટલે છોકરો કહે છે કે તમારું પાકીટ મેં કઈ ચોરી કર્યું છે તમે મારી પર ખોટો ઇન્જામ સુલે લગાવી રહ્યા છો એટલે દાદી બસની અંદર વધારે વધારે ઝઘડો કરવા લાગે છે એટલે લેડીઝ કન્ડક્ટર હોય છે દાદી માને સમજવાની કોશિશ કોશિશ કરે છે કે તમારો ઝઘડો તમે નીચે ઉતરીને પતાવજો તમે બસની અંદર આવું ના કરશો એટલે કે મેં તમારી કોઈ ચોરી પર નથી કરી તો પણ તમે મારી પર આવો ખોટો એન્જામ અલગ આવ્યો અત્યારે અડધી રાતે મારા ઘરે હું કેવી રીતે જશે એટલે દાદીમાએ જે કહ્યું છે છોકરાનો હોશ પણ ઉડી ગયો એટલે દાદીમા કહે છે કે બસની સેલ્લી સીટમાં જે ત્રણ જણા બેઠેલા હતા એમની સામે વારંવાર બાસુ જોતી હતી અને બેના

ફરી બોલી સચ્ચા જાણવા માટે આ દાદી અને છોકરાને ને ખોરવા માટે નીકળી જાય છે અને ખોરી ને બોલાવે છે અને ફરી પણ આ દાદી આ છોકરા એમની સાથે જે થયું હતું એ ઘટના ફરી થી પણ પોલીસ ને બતાવે છે અને ફરી બે દિવસ પછી ખબર પડે છે કે ત્રણસો પંચોતેર નામ બસ છ કિલોમીટર આગળ એક નદીમાં પડી છે અને ચોંકાવી દેવી વાત તો એ છે કે આ બસ ની અંદર એટલું બધું ડીઝલ જ ના હતું કે આ બસ છ કિલોમીટર આગળ જઈ શકે અને આ બસ ને નદી ની બહાર કાઢીને જોવે છે ત્યારે આ બસ ની અંદર ડ્રાઈવર અને લેડીસ કંડક્ટર લાશ જોવા મળે છે અને પેલા ત્રણ જણા હોય છે એમની પણ લાશો જોવા મળે છે પણ એમની લાશો એટલી બધી સરી ગયેલી હોય છે પણ તપાસ કરીને કહેલ છે કે અડતાલીસ કલાકમાં આવી લાશો ના થઈ શકે તો આ ત્રણ જણા હતા બસ બસની અંદર સો કિલોમીટર કેવી રીતે ગઈ અને લાશો આટલી સમયમાં કેવી રીતે સરી ગઈ એ વાતની અત્યાર સુધીમાં કોઈને સચ્ચાઈ ખબર નથી પડી તો આથી બસ નંબર ત્રણસો ની કહાની તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરીને ચેનલ ને કરીને જજો આપણે મળશું એક નવી વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ